विद्यार्थी गुड मॉर्निंग। तो आज लेक्चर से हाइब्रिडाइजेशन अथवा गुजराती में संकरण कही सकिए। ओके, तो संकरण शू है? जुदा जुदा तत्वों नु संकरण केवु हशे ते आपणे ट्रिक द्वारा भी समझीशुं, बराबर ने? पहला तो आपणे आखुं विस्तृत माहिती मेळवे के संकरण छे शुं, बराबर। संकरण नी खासियत शुं छे विद्यार्थीओ, के संकरण थी आपणे माहिती शेनी मळशे, बराबर। तो संकरण थी आपणे माहिती शेनी मळशे के अणुनो आकार केवो हशे ते आपणे VSPR थ्योरी में जोयुं हतुं, बराबर। पछी एनो अंतर बंधनकोण केटलो हशे, जुदा जुदा अणुनो संकरण शुं समान हशे, शुं संकरण समान होवा छतां एनो बंधनकोण केवो हशे समान, ते विद्यार्थी आपणे आजना वीडियो लेक्चर में जोवाना छे। ओके, तो संकरण एटले शुं? तो व्याख्या पहला तमे नोटबुक पे हाथ में पकड़ी लो ने व्याख्या तमे लखो जो बधा साथे के संकरण एटले शुं। तो संकरण एटले के ज्यारे एक ज परमाणु नी जुदी जुदी कक्षको नो ऊर्जा स्तर नो तफावत, शुं पाछे पर रिपीट करतो छे के ज्यारे एक ज परमाणु नी जुदी जुदी कक्षको नो ऊर्जा स्तर नो तफावत खूब ज ओछो होय त्यारे बे के तेथी वधु जुदी जुदी कक्षको नो सम्मिश्रण थई समान आकार अने समान ऊर्जा वाळी नवी कक्षको मळे तेने संकृत कक्षको कहेवाय अने आ घटनाने संकरण कहेवाय। पाछे एक वार रिपीट करतो छे, ध्यान थी सांभळजो के ज्यारे एक ज परमाणु नी जुदी जुदी कक्षको नो ऊर्जा स्तर नो तफावत खूब ज ओछो होय त्यारे बे के तेथी वधु जुदी जुदी कक्षको नो सम्मिश्रण थई समान आकार अने समान ऊर्जा वाळी कक्षको उत्पन्न थाय तेने संकृत कक्षको कहेवाय अने आ घटनाने संकरण कहेवाय। ओके, तो तेनी आ व्याख्या हती। ओके, संकरण ना प्रकार विद्यार्थियों कया आवे? तो पहलो जे छे के sp sp2 sp3 sp3 d2 d2 sp3, આટલા આપણે ભણવાનું છે। ઓકે, એમ તો બહુ બધા આવે તો આટલું છે। તો હવે જો સંકરણની ખાસિયતો કઈ કઈ છે? તો પહેલી ખાસિયત છે કે કે આપણને જેટલી સંકૃત કક્ષકો હશે, આપણે જો સંકરણથી જે જેટલી સંકૃત કક્ષકો મળશે એટલી જ પરમાણ્વીય કક્ષક હશે, એટલે પરમાણ્વીય કક્ષક બરાબર રહેવા માટે આપણે સંકૃત કક્ષક, તો તમે હવે એડી મારજો કે સંકૃત સંકરણની ખાસિયતો, તો એના અંદર પહેલા કે સંકૃત કક્ષકોની સંખ્યા પરમાણ્વીય કક્ષકોની संख्या बराबर થશે કે જે આપણે સંકરણમાં ભાગ લેશે। જે બીજો તફાવત છે કે આપણે જે શુદ્ધ પરમાણ્વીય કક્ષક આવે એના કરતાં સંકૃત કક્ષકોની સ્થાયિતા વધુ હોય। શું કીધું મેં? કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં સંકૃત કક્ષકોની સ્થાયિતા વધારે। ત્રીજો મુદ્દો, શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં સંકૃત કક્ષકોની સ્થાયિતા વધુ હશે, બરાબર, અને તેની ઊર્જા કેવી હશે? ઓછી। સ્થાયિતા વધારે તો ઊર્જા હંમેશા વિદ્યાર્થીઓ કેવી હોય? ઓછી। તો પરમાણ્વીય કક્ષકની શું હશે? સ્થાયિતા ઓછી પણ ઊર્જા વધારે, જ્યારે સંકૃત કક્ષકની સ્થાયિતા વધુ પણ ઊર્જા ઓછી। એના પછી કે જ્યારે આ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ કરે ત્યારે તેઓ જુદી જુદી દિશાકીય ગુણધર્મ આપે વિદ્યાર્થીઓ, બરાબર। ઉદાહરણ તરીકે સમચતુષ્ફલકીય, રેખીય, વળેલો આકાર, ચીચુઓ, જે આપણે VSPR થિયરીમાં જોયું। ઓકે, ચાલો સંકૃત કક્ષકની અગત્યની શરતો શું છે? કે મેઇન પહેલું છે, તો હવે એડિંગ મારજો કે સંકૃત સંકરણ માટેની શરતો, તો પહેલી શરતો કઈ છે? તો પહેલી શરત કે સંકરણમાં પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન જ ભાગ લેશે। પરમાણુમાં સંકરણના સંયોજકતા કોષ ઇલેક્ટ્રોનના જ ભાગ લેશે। ઓકે, ચાલો પછી બીજી શરત છે કે સંકરણ અનુભવતી કક્ષકોની ઊર્જા લગભગ કેવી હોય? વિદ્યાર્થીઓ લોકોની ઊર્જા કેવી હોય? સમાન। તો પહેલો આપણે મુદ્દો શું કીધો કે સંકરણમાં કોણ ભાગ લેશે? એના પરમાણુના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન। બીજું કે જે આપણે સંકૃત કક્ષકો હશે તે બધી બધાની ઊર્જા કેવી હશે? સમાન। પછી ત્રીજું છે કે સંકરણમાં એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષક જ ભાગ લે, પણ અર્ધપૂર્ણ પૂરેપૂર્ણ હોય તે પણ સંપૂર્ણ અથવા ખાલી કક્ષક હોય તે પણ આપણે સંકરણમાં ભાગ લઈ સકે। તો વિદ્યાર્થીઓ મેં જે બોલે તે તમે મુદ્દા લખી દીધા હશે। વિદ્યાર્થીઓ તમે આ રીતે લખી દેજો કે જો આ એની ખાસિયતો છે ને આ એની અગત્યની શરતો છે। તો વિદ્યાર્થીઓ આપણે સંકરણ જોયું, તો હવે આપણે સંકરણના ઉદાહરણ જોઈએ। તો સંકરણનું આપણે પહેલું ઉદાહરણ મિથેનથી સ્ટાર્ટ કરીએ। તો ચાલો જો મિથેનમાં એક વસ્તુ યાદ રાખવું કે જે કાર્બન છે, કાર્બન તે આપણો મધ્યસ્થ લઈને મધ્યસ્થ પરમાણુ છે, તેનું આપણે સંકરણ શોધવાનું છે। તો કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક 6, તો ઇલેક્ટ્રોનની રચના કેવી થાય? 1s2
2s2 ને 2p2 એ વિદ્યાર્થીઓ આ એની છે ને ભૂમિ અવસ્થા કહેવાય ભૂમિ અવસ્થા તો ભૂમિ અવસ્થામાં જો જો કે 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે 2 2s માં 2 ને 2p માં 2 એટલે હુંડ અને પાઉલીના નિયમ પ્રમાણે આવી રીતે ઇલેક્ટ્રોનની રચના થશે તો હવે તમને ને મને બધાને ખબર છે કે કોઈએ પણ જો પ્રક્રિયા કરવી હોય તેને ઉત્તેજિત થવું પડે તો કાર્બન ને એની ઉત્તેજિત અવસ્થામાં એટલે કે તમારે એને ઊર્જા આપવી પડશે તો એ સેમાં હશે એની એક્સાઇટેડ સ્ટેટ એટલે કે ઉત્તેજિત અવસ્થામાં તો ત્યારે ઇલેક્ટ્રોનની રચના શું થાય તો સમજવું કે ત્યારે 2s માં એક ઇલેક્ટ્રોન 2p માં જશે એ કેવી રીતે તો જો આપણો 1s2 2s1 અને 2p3 થશે તો અહીંયા શું હશે આપણો 1s માં બે ઇલેક્ટ્રોન 2p માં એક કેટલા હશે આના અંદર 3 તો તમને ખબર છે કે આપણે કાર્બનની સંયોજકતા 4 કેટલા છે તો આના લીધે જ કેમ કે 2s માં એક ઇલેક્ટ્રોન છે 2p માં 3 ઇલેક્ટ્રોન બરાબર એટલા માટે આપણે કાર્બનની સંયોજકતા કેટલી કે આપણે કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે 4 તે આના કારણે બરાબર તો ચાલો હવે આપણે બનાવવાનું શું છે આ મિથેન તમને ખબર છે s કક્ષકનો આકાર કેવો આવે આવો બરાબર ચાલો હવે આ જે કક્ષક છે તેને આપણે કહી દી આ તમારે છે 2px આ છે 2py ને આ તમારો કયો છે 2pz તો 2px 2px નો આકાર કઈક આવો આવશે 2py નો વિદ્યાર્થીઓ કઈક આવો આવે જે 2pz છે તેનો આકાર આવો આવે સમજો આ 2px 2py ના કોનો આકાર છે 2pz પણ જ્યારે પણ સંકરણ થાય s અને p નું તો ત્યારે વિદ્યાર્થીઓ કઈક આકાર આવો બનશે આકાર કઈક આવો બનશે આ કોનો છે સંકર સંકૃત કક્ષકનો આકાર આ પ્રમાણે છે સંકૃત કક્ષકનો આકાર હવે જો તમને ખબર છે હાઇડ્રોજનમાં તો ખાલી એક જ આવે શું s કક્ષક જ આવે તો એનું સંમિશ્રણ આપણું થશે કેવી રીતે જો આના આના આવે આ બધી જ સંકૃત કક્ષકનો વિદ્યાર્થી આકાર કેવો હશે આવો જ હશે તો જો આ આપણે પહેલા કહી દીધી આનું s અને s નું આ કોનું છે ઉપર કઈ છે ઉપર p ને s આપણ કઈ p ને s ને આપી કઈ છે p અને s ને બંધ કયો બનશે સિગ્મા બંધ બનશે કેવી રીતે તો જો આ જે કક્ષક છે તે મેં અહીંયા લખતો છે તો કઈ આવશે 1s2 2s1 ને 2p3 તો 1s2 2s1 ને 2p3 1s 2s ને આ 2p હવે જો મેં હાઇડ્રોજન નું હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચના લખતો છે હાઇડ્રોજન ની તો હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચના શું આવે 1s1 તો હવે જો આ બંને મે શું કરવું હોય કે એકબીજા સાથે બંધ બનાવવું હોય તો એકબીજા સાથે ઇલેક્ટ્રોન ની શું કરશે વિદ્યાર્થીઓ ભાગીદારી કરશે ને એક સ્પિન તમને ખબર છે એકબીજાથી કેવી હશે વિરુદ્ધ સ્પિન કેવી હશે વિદ્યાર્થી એકબીજાથી કેવી હશે વિરુદ્ધ હશે ને સમજ પડી ગયો આ s અને s કક્ષક તો આ સંકૃત કક્ષક કહેવાય p અને s તે આનું પાછો p અને s તે આ ને p અને s આ તમે કહેશો કે સર આકાર આવો છે તો પણ સંકૃત કક્ષકનો આકાર તો આવો જ હશે હવે મને કહો સંકૃત કક્ષકમાં ભાગ કઈ કક્ષકે લીધો આ s કક્ષકે લીધો ના નથી લીધો તો કોણે લીધો s ની એક કક્ષક કાર્બન નું સંકરણ શોધવાનું કેમ જે મધ્યસ્થ પરમાણુ હોય તેનું સંકરણ શોધે ઓકે તો કાર્બન નું મધ્યસ્થ પરમાણુ છે s1 ને p ની કેટલી 3 એટલે વિદ્યાર્થીઓ એમ કહેવાય કે આનું સંકરણ કયું છે sp3 છે સમજ પડી વિદ્યાર્થીઓ કે હવે બોલો જો મિથેન માં કાર્બન પરમાણુ નું સંકરણ કયું sp3 કેમ કે કાર્બન ની કેટલી 2s ની એક કક્ષક ને 2p ની 3 કક્ષક એમ કેવું થશે એનું આકાર સંકરણ sp3 એટલે તેનો આકાર તે કે વિદ્યાર્થી આવો આવશે ને આ આકારને શું કહેવાય સમચતુષ્ફલકીય ઓકે ને HCH વચ્ચે બંધ કોણ આવે 109 ડિગ્રી ને 28 મિનિટ અથવા તમે એમ બી કહી શકો 109 ડિગ્રી સોરી 109.5 ડિગ્રી ઓકે તો જો આ ખાલી સંકરણની મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી કે સંકરણ કેવી રીતે થાય સંકૃત કક્ષકનો આકાર કેવો હોય અને સંકરણમાં જેટલી કક્ષક ભાગ લેશે સંકરણમાં જેટલી કક્ષક ભાગ લેશે એટલી જ આપણને સંકૃત કક્ષકો મળશે
तो आना जो संकरण में कितनी कक्षक के भाग ली थी एक बे त्र चार तो संकृत कक्षक भी कितनी मिली चार के लिए पीली त्र ने एस नी एक ओके तो चलो जो हम अपने संकरण जो जुदा जुदा प्रकार संकरण थे इन्हें आप उदाहरण जो आ लखी काढ़ो जो वीडियो पोस्ट कर याद रखो संकरण नक्की करने रीत तो अंदर पहली मेथड है सिग्मा बंद प्लस अबंध कारक इलेक्ट्रॉन युग्मों की संख्या शू विद्यार्थी मैं कीधु के सिग्मा बंद प्लस अबंध कारक इलेक्ट्रॉन युग्मों की संख्या पण एक ना मध्यस्थ परमाणु ना जुवाना ओके चलो बीजी मेथड छे पण बीजी मेथड क्यारे के जारे अणु अथवा संयोजन आयन अवस्था में हे त्यारे तो एना माटे एक ट्रीक छे विद्यार्थियों के वन हाफ वैलेंस इलेक्ट्रॉन प्लस एस ए एस ए नो अर्थ थे टोटल नंबर ऑफ मोनोवेलेंट एटम ने प्लस और माइनस आयनों में से चार्ज बराबर तो आ बधुं ज आपणे ट्रीक में जो आगे वे आपणे जोवाना छे एना अंदर आपणे जोई लईशुं तो आ तमे खाली तमारा नोटबुक में लखी देजो चलो तो हवे आपणे उदाहरण द्वारा समझिए कि पहलू एसपी संकरण तो एसपी संकरण क्यारे थशे तो शुं हशे के एक एस कक्षक અને એક પી કક્ષકનું સંમિશ્રણ થશે એટલે એક એસ કક્ષક અને એક પી કક્ષક તો સંકરણ કેવું થશે આ એસ પી તો ચાલો હવે આના અંદર એ મને કહેજો આના અંદર સંકરણ એસ પી થી ને જે આકાર હશે વિદ્યાર્થીઓ આકાર તે આકારનો કેવો હશે રેખીય એટલે એને કે લેર કહેવાય લિનિયર અને જે બંધકોણ હોય બંધકોણ विद्यार्थी रेखीय से रेखीय तो तुमने खबर है कि बंधकोण कितना है आपका 180 डिग्री નો અને તેમાં s ની લાક્ષણિકતા s ની લાક્ષણિકતા શોધો જો માન અંદર s ની લાક્ષણિકતા કેટલી છે જો કુલ સંકરણમાં બે જ કક્ષક છે એટલે કે 50% s નો ભાગ ને 50% p નો ભાગ એટલે s નો ભાગ કેટલો છે વિદ્યાર્થીઓ 50% છે ચાલો હવે આપણે વિદ્યાર્થીઓ ઉદાહરણ જોઈએ તો પહેલો જ આપણે લઈ લ્યો કે BeCl2 तो BeCl2 में संकरण કયું ઓકે બચાવો બેરિલિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો આવે 4 એટલે ઇલેક્ટ્રોન ની રચના શું થઈ આપણી 1s2 ને આ 2s2 બરાબર ચાલો 1s ને આ 2s ચાલો આ એની કઈ અવસ્થા છે ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે આ એની ભૂમિ અવસ્થા કહેવાય ચાલો હવે એની વાત કરતો છે મે ઉત્તેજિત અવસ્થા ની उत्तेजित अवस्था में ऊपर स्टार लगाओ छे वो स्टार नहीं दुनिया है मेरी वो कहीं नहीं बोलवानो पर स्टार केम लगाओ के उत्तेजित अवस्था दर्शावा माटे तो आ એની શું છે વિદ્યાર્થીઓ उत्तेजित अवस्था तो उत्तेजित अवस्था में जो અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે બે તો હવે તમને ખબર છે કે 2s માંથી એક ઇલેક્ટ્રોન કાં જશે એની 2p માં પણ એ ક્યારે તમારે ઉત્તેજિત અવસ્થામાં દર્શાવવાનું છે તો અહીંયા શું છે આપણો 1s2 ને એક ઇલેક્ટ્રોન કાં ગયો 2p કક્ષકમાં તો હવે આપણો બેરિલિયમ રેડી છે કોના સાથે જોડવા માટે કોના સાથે ક્લોરીન સાથે તો અહીંયા એક ક્લોરીન ને અહીંયા એક આપણો આ બીજો ક્લોરીન તો સંકરણ કયું આના અંદર કે બેરિલિયમમાં કઈ એક 2s થી એક કક્ષક ને 2p ની એક એક કક્ષક એટલે BeCl2 માં બેરિલિયમનું સંકરણ કયું થશે વિદ્યાર્થીઓ sp થશે ને તેનો આકાર હું તમને જણાવવા માંગીશ તો કઈક આવું થશે BeCl2 આના વચ્ચે કેટલો હશે આ 180
80 ડિગ્રી નો બંધ કોણ હશે જે સંકલન જોઈ લો કેટલો છે s ને p ઓકે ચાલો બીજો એક આપણે જોઈ લઈએ તો BEF2 તો તમે જોઈ શકો છો કે BEF2 નો પણ કેવો હશે સંકલન આ જશે કેમ BE ની એક s ને એક p ઓકે ચાલો હવે આપણે ત્રીજું જોવાના છે CO2 નું CO2 માં કયું હશે તો કાર્બન નું સંકલન કરો પરમાણુ ક્રમાંક કાર્બન નો 6 ઇલેક્ટ્રોન રેશિયો ના 1s2 2s2 2p 2 ઓકે તો અહીંયા 1s માં કેટલા છે 2s માં 2 અને 2p માં કેટલા છે 2 ઓકે ચાલો તો અહીંયા બે ઇલેક્ટ્રોન 2s માં 2 અને 2p માં 2 કાર્બન ની ઉત્તેજિત અવસ્થા એટલે કે આપણે સ્ટાર લગાવતા છે આ એની કઈ અવસ્થા છે ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ભૂમિ અવસ્થા ને આ એની એક્સાઇટેડ સ્ટેટ એટલે કે ઉત્તેજિત અવસ્થા તો ચાલો હું તમને ઉત્તેજિત અવસ્થામાં 2s નો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે 2p માં એટલે કે 1s2 2s1 ને હું તમને વિદ્યાર્થીઓ 2p 3 ચાલો તમને જો આકાર ખબર હોય તો CO2 કે કામ રીતે હોય બરાબર તો ઓક્સિજન કેટલા છે માત્ર બે જ છે તો એક અહીંયા ઓક્સિજન ને બીજો એક અહીંયા ઓક્સિજન બરાબર તો હવે બોલો જવાનું સંક્રમણ કયો કાર્બન ની એક s એક p તો હવે તમે કહેશો કે સર આ તો બે બાકી રહી ગઈ તો વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો કે આ જે મે બાકી રહી તે કયો બંધ બનાવે પાઇ બંધ બનાવે તો જો કાર્બન ઓક્સિજન ઓક્સિજન તો કાર્બન ની જો s ને આપણે જો તો કયો બનાવ્યો સિગ્મા બંધ કાર્બન ની આપણે ને કયો બનાવ્યો સિગ્મા બંધ અને જે બાકી કક્ષક રહેશે તે કયો બનાવશે વિદ્યાર્થીઓ પાઇ બંધ તો આપણો આ કયો છે આ પાઇ બંધ ને આ બી કયો છે વિદ્યાર્થીઓ પાઇ બંધ ઈટ મીન્સ કે તમને એટલી માહિતી મળી ગઈ કે કાર્બન અને બીજા કોઈ તત્વ હશે એને જે તો પહેલો બંધ હશે તો પહેલો બંધ ઓલવેઝ કયો હશે સિગ્મા બંધ હશે પહેલો બંધ ઓલવેઝ કયો સિગ્મા બંધ અને જો બે પરમાણુ વચ્ચે જો કોઈ બીજો બંધ આવ્યો તે ઓલવેઝ કયો હશે પાઇ બંધ હશે સિગ્મા બંધ હશે નહીં અને યાદ એક વસ્તુ બીજી યાદ રાખજો કે સંકરણથી હંમેશા સિગ્મા બંધ જ મળે પાઇ બંધ મળતો નથી એટલા માટે સિગ્મા બંધ કેવો હશે પ્રબળ અને પાઇ બંધ કેવો હશે નિર્બળ એટલે કે જ્યારે તમે ઊર્જા આપશો તો ત્યારે પહેલો કયો બંધ તૂટશે સ્વાભાવિક છે પાઇ બંધ કેમ કે એને સંકલનમાં ભાગ લીધો નથી એટલે પાઇ બંધ આજકાલના પ્રેમ જેવો કેવો હોય નબળો એટલે કેવો થઈ સરળતાથી એ તૂટે તો જો આ કઈ આપણે sp નું ઉદાહરણ હવે બીજા ઉદાહરણ તમને આપો છે sp ના છે તો કહી શકો કે તમે જો NO2+ છે ને N3- આ કોના ઉદાહરણ છે વિદ્યાર્થીઓ sp ના ઓકે પછી એક બીજું જોજો કે જે ઇથીન આવે ઇથીન સોરી ઇથાઇન કાર્બન ટ્રિપલ બોન્ડ CH ટ્રિપલ બોન્ડ CH બરાબર તો જો આનો કઈ આકાર આવશે C સિંગલ બોન્ડ H અને H હવે જો અહીંયા બે ડબલ બંધ આવ્યા મેં તમને પહેલા જ માહિતી આપી દીધી કે બે પરમાણુ વચ્ચે જો એક બંધ છે તો આ કયો હશે સિગ્મા બરાબર ને બાકીના બે છે તે કયા બંધ છે આપણો પાઇ બંધ છે કયા છે પાઈ બંધ તે સંકરણમાં ભાગ લેતા નથી તો જો આ કાર્બનનું સંકરણ જો કઈ થશે s p એટલે આ કાર્બનનું સંકરણ કયો s p ચાલો આ કાર્બનની વાત કરો તો s ને p એટલે આ કાર્બનનું પણ સંકરણ કયું વિદ્યાર્થીઓ s p થયું સમજ પડી વિદ્યાર્થીઓ ને આનો આકાર કેવો છે રેખીય બંધ કોણ કેટલો છે 180 ડિગ્રીનો ઓકે તો આ આપણે કયા સંકરણ વિશે માહિતી મેળવી sp સંકરણ વિશે ઓકે તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં અંદર આપણે sp2 અને sp3 વિડિયો લેક્ચર વિશે માહિતી મેળવીશું ત્યાં સુધી બાય ટેક કેર